વેલકમ બેક. મહારાષ્ટ્રમાં છેલ્લા 15 દિવસમાં કોરોનાના કેસમાં 3 ગણો વધારો નોંધાયો છે અને તેથી જ મહારાષ્ટ્રમાં આજથી આંશિક લોકડાઉન અમલી બન્યું છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે આજથી આગામી અઠવાડિયા સુધી રાજકીય રેલીઓ, ધાર્મિક આયોજનો અને સામાજિક સભાઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ ઉપરાંત અમરાવતી જિલ્લામાં સંપૂર્ણ લોકડાઉન અને પૂર્ણ તેમજ નાસિકમાં તમામ સ્કૂલ, કોલેજ અને કોચિંગ ક્લાસ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ પ્રતિબંધ 28 ફેબ્રુઆરી સુધી રહેશે. સાથે ઉદ્ધવ ઠાકરે એમ પણ કહ્યું છે કે જો 8 દિવસમાં સ્થિતિ સુધરશે નહીં તો સંપૂર્ણ લોકડાઉન માટે વિચારણા કરવામાં આવશે. આ સાથે એઇમ્સના ડિરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાએ પણ કહ્યું છે, તેમણે કોરોના અંગે ચિંતા વધારનારું નિવેદન આપ્યું. તેમણે કહ્યું છે કે મહારાષ્ટ્ર, કેરળ અને પંજાબમાં કોરોનાના નવા સ્ટ્રેન જોવા મળી રહ્યા છે, ત્યારે કોરોનાથી બચવા આ રાજ્યોમાં બિનજરૂરી યાત્રાઓ નહીં કરવી. ગુજરાતમાં પણ કોરોનાના કેસનો ગ્રાફ ફરી વધી રહ્યો છે. છેલ્લા 12 દિવસમાં ગુજરાતમાં દરરોજના 232 આસપાસ નવા કેસ આવી રહ્યા છે, તે ફરી 280 ને પાર પહોંચી ગયા છે. આ સ્થિતિ ચિંતા વધારનારી જરૂરથી કહી શકાય.